અમરેલી સાવરકુંડલા ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાજપના નેતાઓએ કરી ફટક્કાબાજી. નાઇટ મેચમાં ઉદઘાટન કરતા ભાજપના નેતાઓ સાથે સંત ભક્તિ બાપુ. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજકીય પીચમાં ધુઆધાર બેટિંગ કરતા ક્રિકેટના મેદાનમાં કરી ધુઆધાર બેટિંગ. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ બેટથી ફટકાર્યા ચોક્કા. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ બેટિંગ સાથે ગુગલી બોલિંગ કરી. ધારાસભ્ય મહેશ કશવાળાએ બેટિંગમાં સિક્સ ફટકારી ક્રિકેટરોને કર્યા અચંબિત. માનવ મંદિરના સંત ભક્તિ બાપુએ બેટ વડે ફટકાર્યા ચુક્કાઓ. ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા ભાજપના નેતાઓએ કરી બેટિંગ બોલિંગ. કોમી એકતાના ભાવથી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજકોના માનમાં નેતાઓએ કરી ફટકાબાજી. સાવરકુંડલા શહેરમાં અને એમ કહું તો મારા જ મતક્ષેત્રમાં એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અહીંના યુવાનોએ કર્યું છે. અમારા માટે ગૌરવની વાત છે કે સાવરકુંડલાના નવયુવાનોએ શબ્દનો પ્રયોગ પણ એવો કર્યો છે કે જેમાં કોમી એખલાસની ભાવના પણ હોય અને યુવાનો સાથે મળી અને આ વેકેશનના પીરિયડમાં આનંદ કરી શકે. સાવરકુંડલાની બાઉન્ડ્રીની બહારથી પણ ટીમો અહીંયા, અમારી ચલાલાની ટીમ પણ આજે અહીંયા રમી રહી છે. અમારા માટે આનંદની વાત છે કે સાવરકુંડલા શહેરની અંદર આજુબાજુના ગામોમાંથી, આજુબાજુના નાના નગરોમાંથી ટીમો પણ અહીંયા આવી છે અને એનાથી પણ આગળ વધીને કહું તો આજે ભારતીય જનતા પાર્ટીનું અમારું કેન્દ્રીય નેતૃત્વ આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા, ભાઈ શ્રી દિલીપભાઈ સંઘાણી, અમારા ડેરીના ચેરમેન ભાઈ શ્રી અશ્વિનભાઈ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ અહીંયા આવ્યા, આધ્યાત્મિક જગતમાંથી પૂજ્ય ભક્તિરામ બાપુ પણ અહીંયા આવ્યા અને જે પ્રકારની ફટકાબાજી કરીને એક કોમી એખલાસનો સંદેશો આપ્યો છું. હું એમ માનું છું કે એક ધારાસભ્ય તરીકે, જનપ્રતિનિધિ તરીકે હું પણ સાવરકુંડલાની જનતા, સાવરકુંડલાના યુવાનો અને ખાસ કરીને આયોજકોએ આ કપનું આયોજન કરું છે એના માટે ગર્વ મહેસૂસ કરું છું. જીડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડકટ, સાવરકુંડલા, અમરેલી.